नमस्कार विद्यार्थी मित्रों, गैलेक्सी ग्रुप ऑफ साइंस में आपको हार्दिक स्वागत है। तो आज नो आप फिजिक्स तो जेडब्ल्यू नेट नो लेक्चर अपने स्टार्ट करिए। स्टार्टिंग में पहला बे दिवस अपने चैप्टर वन की मैं तुमने थियोरी बतावेली, प्लस काल थी अपने एना दाखला सॉल्व करवाना चालू कराया। अरे तब बे दिवस होमवर्क करो छो, मोटा भागना छोकरा होमवर्क मोकले जे नहीं मोकलता ए पण मेहरबानी करीने होमवर्क मोकलजो, तमने खबर पड़े न आवड़ो तो तुम पूछी सको। चलो जी रीते मैं तमने बात करी एम के हूँ बोर्ड पर रकम नहीं लखी सकते, एटला माटे हूँ तमने वाँची रकम संभाळीश, त्यारबाद बोर्ड पर गणतरी करीश अने वीडियो ना अंते तमने एनू जे क्लास वर्क छे ए क्लास वर्क नी पण पीडीएफ मळशे अने होमवर्क नी पण अलगथी पीडीएफ मळशे। राइट, तो समय ना बगाड़ता आपणे चालू करीए। रकम वाँचू छू आजना दाखला नी। 4 सेंटीमीटर त्रिज्या वाला गोला पर 80 माइक्रो कूलम अने 6 सेंटीमीटर त्रिज्या वाला गोला पर 40 माइक्रो कूलम विद्युत भार आपवामां आवे छे। जो तेमने वाहक तरफथी जोड़वामां आवे तो 4 सेंटीमीटर ना गोला परथी 6 सेंटीमीटर ना गोला पर जतो विद्युत भार शोधो। जो आपणे रकमनी एक एक लाइन वाँचे। सौप्रथम आपणे शुं कीधुं छे કે 4 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળા પર 80 માઇક્રો કુલમ વિદ્યુત ભાર છે, તો એ નજર મારો 4 સેન્ટીમીટર ત્રિજ્યાનો ગોળો એને આપણે R1 નામ આપ્યું છે, R1 બરાબર 4 સેન્ટીમીટર અને એના પર વિદ્યુત ભાર Q1 બરાબર 80 માઇક્રો કુલમ। ત્યારબાદ વાંચું છું અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર 40 માઇક્રો કુલમ વિદ્યુત ભાર આપવામાં આવે છે। જુઓ તમે 6 સેન્ટીમીટરની ત્રિજ્યા એટલે R2 6 સેન્ટીમીટર, એના પર વિદ્યુત ભાર છે Q2 40 માઇક્રો કુલમ। રાઈટ, તો આટલું આપણું ક્લિયર થઈ ગયું। હવે તેમને વાહકતાથી જોડવામાં આવે, દેખો હવે બંને ગોળાઓને શું છે વાહકતાથી જોડવામાં આવે। એક નાની અંતિમ ફિગર ડ્રો કરું છું, દાખલા તરીકે આ બે ગોળાઓ છે એની ત્રિજ્યા અનુક્રમે R1 અને R2 છે, એમના પરના વિદ્યુત ભાર અનુક્રમે Q1 અને Q2 છે। રાઈટ, અને હવે તેમને વાહકતાથી જોડવામાં આવે તો 4 સેન્ટીમીટરના ગોળા પરથી એટલે આઈ નો આપણો 4 સેન્ટીમીટર તો અહીં ત્રિજ્યા છે અને 6 સેન્ટીમીટરની ત્રિજ્યા છે, તો 4 સેન્ટીમીટરના ગોળા પરથી 6 સેન્ટીમીટરના ગોળા પર જતો વિદ્યુત ભાર એટલે અહીંથી આના પર કેટલો વિદ્યુત ભાર ટ્રાન્સફર થશે, વાત કેવી કરી છે। ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ। સ્ટાર્ટિંગમાં એવું છે કે આપણે આપ્યો શું છે ડેટા, એક તો બે ગોળા આપ્યા છે, બંને ગોળાની ત્રિજ્યા આપી છે, બંને ગોળા ઉપરનો વિદ્યુત ભાર આપણે આપી દીધા છે। તો શોધવાનું શું છે કે 4 સેન્ટીમીટરના ગોળા પરથી 6 સેન્ટીમીટરના ગોળા પર જતો વિદ્યુત ભાર શોધો। 4 સેન્ટીમીટરના ગોળા પરથી 6 સેન્ટીમીટરના ગોળા પર જતો વિદ્યુત ભાર આપણે શોધવાનો છે। સૌપ્રથમ વાત કરીએ કે જ્યારે બે ગોળાઓ જે ખરા એને વાહકતાથી જોડવામાં આવે એટલે બે ગોળાઓને વાહકતાથી જોડી દઈએ એટલે શું થશે, પહેલા તો ટોટલ વિદ્યુત ભાર શોધી નાખો। ટોટલ વિદ્યુત ભાર એટલે કે કુલ વિદ્યુત ભાર, કુલ વિદ્યુત ભાર બરાબર કેપિટલ ક્યુ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2। રાઈટ, Q1 કેટલો છે 80 છે, Q2 કેટલો છે 40 છે, તો 80 વત્તા 40 એટલે કે Q બરાબર 120 માઇક્રો કુલમ। રાઈટ, હવે તમને ખબર છે કે તાર જોડા બાદની પરિસ્થિતિ શું છે, યાદ કરો થિયરીમાં આપણે ભણ્યા વિદ્યુત ભારનું પ્રેરણ। રાઈટ, કોઈ પણ બે ગોળાઓ છે અને સંપર્કમાં લાવીને છૂટા કરવામાં આવે તો શું થાય, બંને ઉપર વિદ્યુત ભાર વહેંચાય, એવું તો આપણે ભણ્યા હતા વિદ્યુત ભારની પ્રેરણની થિયરીમાં। અહીંયા આગળ જ્યારે બે ગોળાઓ જે ખરા એને તાર સાથે જોડેલા છે, જોજો છૂટા નથી કરી રહ્યા છે, રાઈટ, બંને ગોળાઓને આપણે તાર સાથે જોડેલા છે તો બંને પર ઇન્ડિવિજ્યુઅલ વિદ્યુત ભાર શોધવો હોય તાર શોર્ટકટ મેથડ છે। એ જ્યારે જુઓ કે ભાઈ દાખલા તરીકે પહેલો વિદ્યુત ભાર છે Q1 વાળો, રાઈટ, આના ઉપર વિદ્યુત ભાર એનું સૂત્ર છે Q1 ડેશ ઇક્વલ ટુ Q બ્રેકેટમાં R1 અપોન R1 પ્લસ R2 અને આ રીતે બીજા ગોળા પર શોધવો હોય તો Q2 ડેશ ઇક્વલ ટુ Q બ્રેકેટમાં R2 અપોન R1 પ્લસ R2। દેખો અહીંયા 1 છે તો અહીંયા R1 લેવાનું, અહીંયા 2 છે તો તમારે અહીંયા R2 લેવાનું। રાઈટ, આ શોર્ટકટ મેથડ છે કે બે ગોળાઓને વાહકતાથી જોડ્યા હોય તો બંને પર વિદ્યુત ભાર શોધવાનું સૂત્ર આ Q1 ડેશ અને આ Q2 ડેશ, એ સૂત્ર તમે યાદ રાખ્યું એટલે તમને ફટાફટ મળી જાય આન્સર। ક્યુની જગ્યાએ મૂક્યો 120, આરની જગ્યાએ 4 મૂક્યું, તો બધી ડિટેલ અહીંયા આપેલી છે, કેપિટલ Q આપણે અહીંયા શોધ્યો આ R1 આ R2, રાઈટ, બધી વેલ્યુ મૂકશો કેલ્સીથી સોલ્વ કરશો એટલે તમારો જવાબ આવી જશે 48 માઇક્રો કુલમ। રાઈટ, એ જ રીતે બીજા ગોળા પર શોધવું હોય તો Q2 ડેશ ઇક્વલ ટુ Q R2 અપોન R1 પ્લસ R2। રાઈટ, Q આપણે આપેલો છે
R2 બધી વાલી મૂકશો કેલ્સીથી કેલ્ક્યુલેટ કરશો તો આપણો જવાબ આવશે 72 માઇક્રો કુલમ રાઈટ એટલે બર્નરે જ્યારે વાહકતાથી જોડવામાં આવે છે ત્યારના એ બંને ઉપરનો વિદ્યુતભાર અનુક્રમે આપણને મળી ગયા રાઈટ હવે આપણો મેઈન પર્પસ શું હતો ક્વેશ્ચન નો હું કહે છે 4 સેન્ટીમીટરના ગોળા પરથી 6 સેન્ટીમીટરના ગોળા પર જતો વિદ્યુતભાર શોધો રાઈટ જો 4 સેન્ટીમીટરનો ગોળો એટલે 4 સેન્ટીમીટરનો ગોળો આવ્યો તેના પર વિદ્યુતભાર પહેલા કેટલો હતો 80 માઇક્રોકુલમ હતો રાઈટ જ્યારે વાહકતાને જોડ્યું ત્યારે તેનો વિદ્યુતભાર કેટલો થયો 48 માઇક્રોકુલમ થયો એટલે જો માટે 4 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળા પરથી દેખો પહેલા કેટલો વિદ્યુતભાર હતો 80 હતો લખું મેં 80 વાહકતા જોડ્યો તો એના પર કેટલો વિદ્યુતભાર થયો 48 રાઈટ તો 80 માઇનસ 48 પહેલા 80 હતો પછી આપણે વાહકતા જોડ્યા પછી 48 થયો તો ડિફરન્સ કેટલો તો 80 માઇનસ 48 બરાબર 32 એટલે કે 32 માઇક્રોકુલમ જે વિદ્યુતભાર છે એ આ 6 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળા પર જશે રાઈટ એટલે 4 સેન્ટીમીટર ત્રિજ્યાનો ગોળો છે એના ઉપરથી કેટલો જશે 32 માઇક્રોકુલમ વિદ્યુતભાર આ 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર ટ્રાન્સફર થશે ક્લિયર બચ્ચો જોઈ લો અને એક વાર સ્ક્રીનશોટ પાડી દો એટલે તમને લખવામાં વાંધો ન આવે રેડી હા ઓકે આ સમમાં તમને ખબર પડી ગઈ હશે હવે આપણે આગળના સમ તરફ જઈએ ચાલો બચાવો આગળના સમ તરફ જઈએ ઓકે આગળની રકમ વાંચું છું કે સમાન મૂલ્યના ત્રણ વિદ્યુતભારો ચોરસના ત્રણ શિરોબિંદુઓ પર મૂકેલા છે ચોરસના ત્રણ શિરોબિંદુઓ પર મૂકેલા છે જો Q1 અને Q2 વચ્ચે લાગતું કુલમ બળ F12 હોય અને Q1 અને Q3 વચ્ચે લાગતું કુલમ બળ F13 હોય તો F13 અપોન F12 નો ગુણોત્તર શોધો રાઈટ ફરીથી એક એક લાઈન તરફ જઈએ આપણે સવાલ શું આપ્યો છે કે સમાન મૂલ્યના ત્રણ વિદ્યુતભારો ચોરસના ત્રણ શિરોબિંદુઓ પર મૂકેલ છે એટલે સૌપ્રથમ તમારે ચોરસ ડ્રો કરવો પડશે તો એ ચોરસ ડ્રો કરું છું જોજો આ ચોરસ ડ્રો કર્યો અહીંયા શિરોબિંદુ 1 2 3 એન્ડ 4 રાઈટ ચાર શિરોબિંદુઓ થયા હવે હું બીજું છે સમાન મૂલ્યના ત્રણ વિદ્યુતભારો ચોરસના ત્રણ શિરોબિંદુઓ પર મૂકેલ છે સમાન મૂલ્યના રાઈટ ત્રણ વિદ્યુતભારો હું મૂકી દઉં છું એક આ ખૂણે મૂકું છું એક આ ખૂણે મૂકું એક આ ખૂણે મૂકું ઓકે એટલે ત્રણ વિદ્યુતભારો મેં મૂકી દીધા હવે આપણને શું કહે છે કે Q1 અને Q2 વચ્ચે લાગતું કુલંબ બળ F12 હોય દેખો 1 અને 2 વચ્ચે લાગતું બળ આપણે કેટલું કીધું F12 અને બીજું શું કહે છે Q1 અને Q3 વચ્ચે લાગતું કુલંબ બળ F13 હોય એટલે કે 1 અને 3 વચ્ચે લાગતું કુલંબ બળ કેટલું કહે છે આપણે F13 છે તો આપણે ફાઇન્ડ શું કરવાનું છે F13 / F12 રાઈટ એટલે આપણે ઢૂંઢવાનું શું છે F13 / F12 એ આપણે ફાઇન્ડ કરવાનું છે ઓકે એ બાળકો તમને સવાલમાં તો ખબર પડી ગઈ હશે ઓકે ત્રણ શિરોબિંદુ મેં મૂકી દીધા છે તો સૌપ્રથમ હવે આપણે દાખલાની શરૂઆત કરીએ તો જો દાખલાની રકમની અંદર તમને ત્રણ જગ્યાએ વિદ્યુતભારો કહી દીધા છે પણ હવે બાજુ કેટલી છે આપણને ખબર નથી તો સૌપ્રથમ આપણે શું કરવું પડશે દાખલા તરીકે ચોરસની બાજુ ધારો કે A છે રાઈટ સૌથી પહેલા તો આપણે અઝ્યુમ કરવું પડશે ધારવું પડશે કેમ કે અહીંયા આપણું નથી અને આપણને તો બાજુની ખાસ જરૂર છે રાઈટ સૌપ્રથમ આપણે વાત કરીએ કે દાખલા તરીકે ચોરસની બાજુ ધારો કે A છે રાઈટ ચોરસની બાજુ ધારો કે A છે અહીંયા કયા કયા મુદ્દાઓની વાત છે F12 ને F13 ની વાત છે રાઈટ તો 12 આવી ગયા અને 13 પોઈન્ટ આવી ગયું રાઈટ એટલે આ એક 13 પોઈન્ટ અને આ એક 12 પોઈન્ટ રાઈટ અહીંયા મને દેખાય છે કે અહીંયા આપણને અંતરની જરૂર પડશે જો આટલું અંતર F12 જે કરો એ અંતર આપણને ખબર દેખાય છે કે A છે રાઈટ તો F13 કેટલું થાય તો તમને ખબર પડી શકે છે પાયથાગોરસ તો આ આપણો ત્રિકોણ તો છે જ આ જે ત્રિકોણ છે તો આ ત્રિકોણના હિસાબે રાઈટ આ ત્રિકોણના હિસાબે આપણે આ જે કર્ણ છે રાઈટ કર્ણ એ તમારો શું થશે અંડરરૂટ ડી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર આ બાજુનો વર્ગ વત્તા આ બાજુનો વર્ગ બરાબર અંડરરૂટમાં a સ્ક્વેર વત્તા a સ્ક્વેર અંડરરૂટમાં ડી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર રાઈટ
सो अंडर रूट 2a स्क्वायर रूट डालो तो रूट 2 इनटू a થશે એટલે તમને એ બાજુ બની ગઈ એટલે આ બાજુ તમને મળી રૂટ 2 ઇનટુ a બરાબર સૌપ્રથમ આપણે વાત કરીએ એક અને બે વચ્ચે લાગતું બળ કેટલું કીધું છે f ઓફ 1 2 ની વાત કરી છે તો કુલંબના નિયમ હું જાણું F12 equal to K Q1 Q2 upon R12 square, right? K no K, देखो Q1 अने Q2, आ 1 and 2, बनने पर विद्युत भार कितना छे? Q अने ये पर Q छे, so Q into Q यानी Q square, right? R12 square, 1 अने 2 बच्चे तो अंतर कितना छे? A छे, तो नीचे आ चुका है A square, right? तो आपको आ F12 आ गई जो B जो अबे आपने बीजू सू की दूसरे कि वन ने थ्री बच्चे ना बर्थ दे करो ए एफ वन थ्री शे राइट सो एफ वन थ्री इक्वल टू के क्यू वन क्यू थ्री अपॉन आर वन थ्री स्क्वायर राइट अबे तुम्हें नजर मारो वन ने थ्री आई नो वन अने आई नो थ्री वन पर पड़ क्यू विद्युत बच्चे थ्री पर पड़ क्यू विद्युत बच्चे सो क्यू इनटू क्यू q into q यानी q square right r13 square 1 અને 3 વચ્ચેનું અંતર કેટલું છે √2a છે right so √2a whole square right તો શું થશે k q square upon √2 નો વર્ગ થાય 2 a નો વર્ગ થાય a square so f13 equal to this now આપણે શું કરવાનું છે f13 upon f12 કરવાનું છે so f13 upon f12 the f13 value is k q square upon 2a square divided by k q square upon a square तो तुम्हें जो k q square upon a square k q square upon a square cancel है तो आपको जवाब आ गया 1 half right आपको आंसर आ गया क्लियर आज ये वस्तु होती है तुमने कूलरना नियम को उपयोग करी ने तुमने खबर पड़ी गई है बड़ा तो एक वक्त आ वस्तु को स्क्रीनशॉट ले लियो એટલે તમને લગતા ફાવે होप કે તમે લઈ લીધો હશે નાઉ હવે આપણે ત્રીજા દાખલા તરફ જઈએ चलो बड़ो હવે આપણે ત્રીજા દાખલા તરફ પ્રયાણ કરીશું તો ત્રીજા દાખલાની વાત કરું ઓકે સવાલ વાંચું છું ધ્યાનથી સાંભળજો ત્રીજો દાખલો 80000 વોલ્ટ પર મીટર રાઈટ 80000 વોલ્ટ પર મીટર વોલ્ટ પર મીટર એ કોનો એકમ વિદ્યુત ક્ષેત્રનો એકમ રાઈટ તો 80000 વોલ્ટ પર મીટર તીવ્રતાવાળા સમાન અને ઉર્ધ્વ દિશામાંના વિદ્યુત ક્ષેત્રમાં લટકાવેલ એક 3.92 ગુણ્યા 10 ની માઇનસ 15 કિલોગ્રામ નો એક વીજભારિત કણ સંતુલિત સ્થિતિમાં છે દેખો એક આટલી તીવ્રતામાં એક કણ લટકાવેલ છે અને એ પાછો કેવો છે સંતુલિત સ્થિતિમાં છે તો કણ પરનો વીજભાર અને વધારાના ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો જોજો એક એક વસ્તુ આપણે જોઈએ રાઈટ સૌપ્રથમ આપણે શું આપેલ છે 80000 વોલ્ટ પર મીટર તીવ્રતાવાળા એટલે આપણે વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે તો સૌપ્રથમ આપણે લખી દઈએ કે આપણું જે વિદ્યુત ક્ષેત્ર જે કરું એ આપણે કહી દીધું છે 80000 વોલ્ટ પર મીટર રાઈટ 80000 વોલ્ટ પર મીટર આપેલું છે ત્યારબાદ આપણે શું કીધું છે એ જે કણ છે એ કણનું દળ આપી દીધું છે કેટલું 3.92 ગુણ્યા 10 ની માઇનસ 15 જો કણનું દળ આપ્યું છે 3.92 ગુણ્યા 10 ની માઇનસ 15 કેજી રાઈટ હવે આ જે કણ છે ને એ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ છે રાઈટ અને એ કણ કેવો છે સંતુલિત સ્થિતિમાં છે વિદ્યુત ક્ષેત્રમાં તમે કોઈ કણ મૂકો છો અને એ કણ કેવો છે સંતુલિત સ્થિતિમાં છે શબ્દ પકડી રાખજો હમણાં હું એના પર આવું છું હમણાં ત્યારબાદ શું કીધું છે તો કણ પરનો વીજભાર અને વધારાના ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો કણ પરનો વિદ્યુત ભાર કણ પરનો વિદ્યુત ભાર એટલે આપણે q શોધવાનું અને વધારાના ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે આપણે એને n નામ આપી દઈએ તો આપણે એને એન શોધવું પડશે રાઈટ તો વાત કરીએ આપણે રકમ પ્રમાણે કે આપણે વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે તો એ કણનું દળ આપી દીધું છે અને આપણે એવું કીધું છે કે કણ જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો છે ત્યારે એ સંતુલિત સ્થિતિમાં છે તમે સમજો એક કણ છે આ કણની કલ્પના કરો
આ કણ આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો છે, આ વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો હોય એટલે એના પર બે જાતના બળ લાગે સંતુલિત સ્થિતિમાં, કયું? એક તો એક કણનું પોતાનું વજન બળ અને બીજું કયું? કણનું જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો છે એટલે એક કુલંબ બળના હિસાબે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવશે. કેવી રીતે હું તમને બતાવું, કણ જો સંતુલિત સ્થિતિમાં હોય, રાઈટ, અહીંયા લખું છું, કણ સંતુલિત સ્થિતિમાં હોય તો એનું વજન બળ બરાબર કુલંબ બળ, યા તો પછી વિદ્યુત બળ પણ લખી શકાય, હું શોર્ટમાં લખી દઉં, વિદ્યુત બળ, રાઈટ, વજન બળ બરાબર તમારું વિદ્યુત બળ, કેમ કે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકેલો છે એટલા માટે, રાઈટ. તો વજન બળ એ કણને પોતાનું વજન છે, વજન કેટલું હોય? F equal to mg. જો બળ સાથે સંતુલન લખે છે તો બળ તમને સરખાવીને બતાવ્યા, રાઈટ, વજન બળ છે તમારું mg અને કુલંબ બળ એટલે વિદ્યુત બળ કેટલું થાય? બળનું સૂત્ર આપણે વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં લેવું પડશે. કેમ? કેમ કે આપણને માહિતી આપી છે વિદ્યુત ક્ષેત્રની, રાઈટ. તો વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં બળનું સૂત્ર F equal to Q into E, રાઈટ. સો આમાંથી આપણે Q શોધવાનો છે, તો Q equal to mg upon E. નાવ આપણે બધે વેલ્યુ મૂકી દઈએ, m ની વેલ્યુ આપણને આપી છે 3.92 ગુણ્યા 10^-15, જી ની વેલ્યુ આપણને ખબર છે 10 છે, ઈ વિદ્યુત ક્ષેત્ર આપણને આપી દીધું છે 80,000, રાઈટ. તો હવે અને કેલ્સિયમ તમારે કેલ્ક્યુલેટ કરવું પડશે, કેલ્સિયમ કેલ્ક્યુલેટ કરીને તમને સમથિંગ અહીંયા જવાબ આવશે, એ તમારે અહીંયા લખવાનું, આટલા કુલંબ, રાઈટ. હું અત્યારે કેલ્ક્યુલેટ કરતો નથી, એ કેલ્ક્યુલેશન તમે કરી લેશો, ઈઝી કેલ્ક્યુલેશન છે, રાઈટ. તો આ આપણે શું શોધો, વિદ્યુત ભાર શોધો, એટલે આ આપણને મળી ગયું, ઓકે. બીજું આપણે શું કહેતા, એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. હવે ઇલેક્ટ્રોનની જે સંખ્યા શોધવાની છે તો એના માટે આપણને ખબર છે ક્વોન્ટાઇઝેશન, રાઈટ. ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જિસ નો કન્સેપ્ટ આપણને કામ લાગે, જે આપણે ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં ભણી ગયા છે, કે ક્વોન્ટાઇઝેશન મીન્સ ક્યુ ઇક્વલ ટુ એન ઇન ટુ ઈ, રાઈટ. ક્યુ ઇક્વલ ટુ એન ઇન ટુ ઈ, સો એન ની ઇક્વેશન બનાવો, સો ક્યુ અપોન ઈ, રાઈટ. અહીંયા ક્યુ આપણે લાવ્યા, એની વેલ્યુ અહીંયા મૂકી દેજો, ભાગ્યા ઈ, ઈની વેલ્યુ કેટલી છે? 1.6 ઇન્ટુ 10^-19. તમે કેલ્સિયમથી કેલ્ક્યુલેટ કરશો એટલે સમથિંગ જવાબ તમારો આવી જશે, રાઈટ. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ તમને આ સૂત્રની મદદથી મળી જશે. તો આ ક્વેશ્ચનમાં તમને ખબર પડી ગઈ હશે, વિદ્યુત ક્ષેત્ર એટલે પદાર્થનો દળ, એટલે આપણે સૂત્રમાં તો વિદ્યુત ભાર અને ઇલેક્ટ્રોનની સંખ્યા, તો આપણે કન્સેપ્ટ યુઝ કર્યો, અંદર વાત કરી હતી કે કોણ વિદ્યુત ક્ષેત્રમાં છે અને સંતુલિત સ્થિતિમાં છે, એ કન્સેપ્ટનો યુઝ કરી આપણે આ સૂત્ર, આપણો વજન બળ ઇક્વલ ટુ વિદ્યુત બળ, ત્યારે તે સંતુલિત સ્થિતિમાં હોઈ શકે, એટલે એમ જી ઇક્વલ ટુ ક્યુ, એનામાંથી ક્યુ ને સૂત્ર કરતા કર્યો તો તમારો સમથિંગ અહીંયા આન્સર આવશે. અને ત્યાર પછી ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી હોય તો ક્યુ ઇક્વલ ટુ એની સૂત્ર પરથી એમ ને સૂત્ર કરતા કરશો તો તમારો જવાબ આવી જશે, ઓકે બાળકો. એક વખત આનો સ્ક્રીનશોટ પાડી લો જેથી તમને લખવામાં સરળતા રહે, પાડી લીધો, ઓકે. નાઉ હવે આપણે આગળના દાખલા તરફ જઈએ. આગળના દાખલા તરફ જઈએ આપણે, ઓકે. આગળ જોઈએ, એક ગોળીયા કવચ પર, જોજો સવાલ ધ્યાનથી સાંભળજો, એક ગોળીયા કવચ પર 400 માઇક્રોકુલમ વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલો છે. 400 માઇક્રોકુલમ નો વિદ્યુત ભાર છે, એ શું છે? સમાન રીતે વિતરિત થયેલો છે, રાઈટ. અને પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા 0.0314 કુલમ્બ પર મીટર સ્ક્વેર છે. તો કવચની ત્રિજ્યા શોધો, કવચની ત્રિજ્યા શોધો. ફરી એકવાર આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ, રાઈટ. આપણે શું કીધું છે? ગોળીય કવચ પર, ગોળીય કવચ, યાદ કરો આપણે ફર્સ્ટ ચેપ્ટર ની અંદર ત્રણ જાતની ઘનતા ભણ્યા હતા, એક તો રેખીય વિદ્યુત ભાર ઘનતા, બીજું પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા, ત્રીજું કદ વિદ્યુત ભાર ઘનતા. આ ત્રણ જાતના આપણે કન્સેપ્ટ જોયેલા હતા. યાદ રાખજો, અહીંયા ભલે ગોળીય કવચ શબ્દ વાપરેલો છે અને તમને એવું થશે કે એ તો ગવર્નમેન્ટે સિલેબસમાં કેન્સલ કરી દીધું છે ગોળીય કવચનો, રાઈટ. એ ભલે કેન્સલ થયો પણ આપણે સ્ટાર્ટિંગમાં ત્રણ વસ્તુ તો જોઈ ગયા હતા, રેખીય વિદ્યુત ભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા અને કદ વિદ્યુત ભાર ઘનતા, એનો કન્સેપ્ટ તો યુઝ થવાનો જ છે આગળ, ઓકે.
तो जो एक कोडिया कवच पर 400 माइक्रो कूलम विद्युत भार समान रीते वितरित થયેલો છે તો આપણે વિદ્યુત ભાર આપી દો છે રાઈટ વિદ્યુત ભાર આપણે આપી દો છે 400 માઇક્રો કૂલમ યાની માઇક્રો એટલે 10^-6 કૂલમ રાઈટ આપણે વિદ્યુત ભાર દે દીધો છે ત્યારબાદ અને પૃષ્ઠ વિદ્યુત ભારની ઘનતા એટલે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા આપી દીધી છે જેને આપણે સિગ્મા નામે ઓળખીએ છે રાઈટ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતાને સિગ્મા નામે ઓળખીએ છે અને સિગ્મા આપણને કેટલો દીધો છે સિગ્મા આપણને આપ્યો છે 0.0314 કુલમ પર મીટર સ્ક્વેર રાઈટ સિગ્મા આપણને આપી દીધો છે 0.0314 કુલમ પર મીટર સ્ક્વેર ત્યારબાદ આપણને કીધું છે કે આ કવચની ત્રિજ્યા શોધો કવચની ત્રિજ્યા શોધવાને કીધું છે કવચની ત્રિજ્યાને દાખલા તરીકે આપણે r નામ આપી દઈએ રાઈટ અમુક બાળકો એવું વિચારે કે ગોળીય કવચનો કન્સેપ્ટ છે રાઈટ ગોળીય કવચનો કન્સેપ્ટ છે જે ગોસની જે થર્ડ એપ્લિકેશન છે એના બેઝ પર છે રાઈટ હા એ કહી શકાય એના બેઝ પર છે રાઈટ પણ આમાં એટલી બધી વિદ્યુત ક્ષેત્રની વાતો કે એવું કંઈ આવતું નથી કેમ કેમ કે જે ગોસની ત્રણ એપ્લિકેશન હતી એ ત્રણે ત્રણ એપ્લિકેશન વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં હતી આપણો જે સવાલ છે એની અંદર વિદ્યુત ક્ષેત્રનો કોઈ ઉલ્લેખ જ આવતો નથી રાઈટ એટલે ત્રીજી એપ્લિકેશન સુધી જવાનો કોઈ મતલબ નથી ગોસની આપણે તો નોર્મલ ડિટેલ પરથી જવાનું છે કે વિદ્યુત પર આપી દીધો છે શું સિગ્મા આપી દીધો છે આપણે ફક્ત શું શોધવાનું છે ગોળીય કવચની ત્રિજ્યા તો આપણે કોનો કન્સેપ્ટ ઉપયોગ કરીશું આપણે જો આપણી પાસે ક્યુ છે સિગ્મા છે એમાંથી યુઝ કરવું પડશે તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે જ્યારે આપણે ચેપ્ટર ફર્સ્ટ ભણ્યા એની અંદર આપણે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાની વાત કરી હતી હવે જે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા જે કરો રાઈટ પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા એને આપણે ખબર છે કે સિગ્મા નામે ડિનોટ કરીએ છીએ તો સિગ્મા ઇક્વલ ટુ ક્યુ બાય એ રાઈટ સિગ્મા ઇક્વલ ટુ શું છે ક્યુ અપોન એ રાઈટ હવે ક્યુ અપોન એરિયા હવે તમને ખબર પડે છે કે ગોળીય કવચ છે હવે કોઈ પણ વસ્તુ ગોળ હોય રાઈટ તો એનો એરિયા શું થાય 4 પાઈ આર સ્ક્વેર થાય રાઈટ કોઈ પણ સર્ક્યુલર વસ્તુ છે તે સર્ક્યુલર વસ્તુનો એરિયા શું થશે 4 પાઈ આર સ્ક્વેર થશે રાઈટ તો અહીંયા કે આપણે લઈશું 4 પાઈ આર સ્ક્વેર રાઈટ હવે શું કરીશું બધી વેલ્યુ મૂકીશું પણ આપણે શોધવાનું શું છે આર શોધવાનું છે રાઈટ આર શોધવાનું છે તો આમાંથી આર ને સૂત્ર કરતા કરીએ તો આર સ્ક્વેર ઇક્વલ ટુ ક્યુ અપોન 4 પાઈ સિગ્મા રાઈટ આ કારણે ઉપર નીચે કરી લીધો રાઈટ વાઇસ વર્સા ઇન્વર્સ લેવું છે રાઈટ તો સો આર ઇક્વલ ટુ અંડર રૂટ ક્યુ અપોન 4 પાઈ સિગ્મા દેખો 6 નથી સિગ્મા છે રાઈટ બસ તો હવે બધી વેલ્યુ મૂકી દો એટલે તમારો આન્સર આવી જશે તમારે જાતે જ કેલ્ક્યુલેટ કરવું પડશે ક્યુ ની વેલ્યુ કેટલી છે 400 × 10⁻⁶ રાઈટ 400 × 10⁻⁶ અને નીચે છે 4 પાઈ ની વેલ્યુ 3.14 સિગ્મા ની વેલ્યુ કેટલી છે 0.0314 રાઈટ 0.0314 રાઈટ તો હવે તમારે જાતે જ કેલ્ક્યુલેટ કરવાનું છે જરા જોઈ લો હા દેખાયો મે અહીંયા આગળ ક્યુ ની વેલ્યુ મૂકી રાઈટ આ ક્યુ ની જગ્યાએ કોઈક 400 × 10⁻⁶ અહીંયા 4 પાઈ પાઈ ની જગ્યાએ કોઈક 3.14 સિગ્મા ની આ વેલ્યુ મૂકી દીધી 0.0314 રાઈટ હવે તમારે તમારે જાતે કેલ્ક્યુલેટ કરી અને તમે આન્સર લાવી શકો છો રાઈટ હવે તમે આન્સર લાવજો હું અહીંયા લખતો નથી ઓકે એ તો જસ્ટ તમને દેખાડવા માટે જરા મોબાઈલ થોડો વાંકો કર્યો રાઈટ જેથી તમને દેખાય જોઈ લો આ વસ્તુનો તમે એક સ્ક્રીનશોટ ખેંચી લો ખેંચી લીધો ઓકે જેથી તમને લખવામાં કેવું રહે સરળતા રહે તો બાળકો આજે જે પણ મેં દાખલા બતાવ્યા રાઈટ એ પણ એક બેઝિક દાખલા હતા આજના દાખલાઓ પણ તમે જોઈ લેજો અને સાથે સાથે છે હું તમને બીજા 5-7 એવા દાખલા મોકલીશ જેમાં થોડીક તકલીફ પડશે પણ તમને આવડી જશે અને કંઈ પણ ન આવડે તો હું થોડા સમયમાં એનું સોલ્યુશન પણ મોકલીશ અને જો હું ના મોકલું તો તમે મને કોલ કરજો હું તમને પાછું સોલ્યુશન મોકલી આપીશ ઓકે અને કંઈ પણ ન સમજ પડે તો સીધો તમે મને કોલ કરજો થેન્ક યુ